આપણે કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત જોઈ રહ્યા છે અને એની અંદર આપણે પહેલું મધ્યક પૂર્ણાંક હોય તે મધ્યકમાં એક્સ અને વાયની કિંમત 20 થી નાની હોય તો એક્સ વાય વાળા સૂત્રની મદદથી અને ગઈકાલે આપણે યુ અને વી જો મધ્યક અપૂર્ણાંક આવે તો યુ અને વીની રીતથી કેવી રીતે શોધાય એ આપણે બે દાખલા દેખ્યા પણ એની અંદર સમાન સંખ્યા વડે ભગાતા ન હતા એવા દાખલા હતા આજે આપણે એ દાખલા લઈશું જેથી સમાન સંખ્યા વડે ભાગી શકાય માથા દીઠા આવકને આપણે એક્સ લઈશું અને ભાવના સૂચકાંકને વાય લઈશું આપણે મધ્યક શોધી લઈશું મધ્યક શોધીશું તો સિગ્મા એક્સ આઈ અપોન એન એટલે 206000 ભાગ્યા 1 2 3 4 5 6 જવાબ આવી જશે પણ 34 ની નજીક ની 4 ની સંખ્યા કઈ થાય 30000 એટલે આપણે ધારેલો મધ્યક કેટલો રાખીશું 30000 અને પ્રત્યેક નીકળા વડે ભગાય છે 1000 વડે તો તેથી આપણે એને c ઓફ x 1000 લઈશું એ જ રીતે સિગ્મા yi અપોન n એટલે કે 980 ભાગ્યા 6 163.33 હવે બધાની પાછળ 1 શૂન્ય છે એટલે 10 વડે જ ભગાય તેથી ધારેલો મધ્યક 163 ની નજીક 0 વાળી સંખ્યા કઈ આવશે 160 તો આપણે b ધારેલો મધ્યક 160 લઈશું અને પ્રત્યેક કેટલા વડે ભાગ્યા છે 10 વડે તો ui થશે xi - 30000 એટલે કે આ xi છે એમાંથી 30000 બાદ કરી 1000 વડે ભાગી કરવાના એટલે તે v yi = 160 / 10 તો આપણે હવે આને 32000 તો 1000 વડે ભાગી નાખવાના છે તો 1000 આપણે પહેલાથી જ લિસ્ટ કરી દઈશું તો 32 માંથી 30 જશે તો 2 29 માંથી 30 જશે તો -1 40 માંથી 30 જશે તો 10 36 માંથી 30 જશે તો 6 30 માંથી 30 જશે તો 0 અને 39 માંથી 30 જશે તો 9 આ રીતના 26 બનશે તે જ રીતના yi - 160 હવે 10 વડે ભાગવાના હોય તો 120 ની બદલે 12 સમજી લઈશ અને 160 ની બદલે 16 સમજી લઈશ તો 12 માંથી 16 જશે -4 10 માંથી 16 જશે -6 25 માંથી 16 જશે 9 18 માંથી 16 જશે +2 11 માંથી 16 જશે -5 અને 22 માંથી 16 જશે તો 6 બરાબર જેનો ટોટલ થશે 2 હવે અગાઉ મુજબ UV એટલે બે નો ગુણાકાર 2 4 8 ± 1 6 6 - + 10 9 90 6 2 12 0 5 0 અને 9 6 54 જેનો ટોટલ આપેલું છે 154 એ જ રીતે યુ સ્ક્વેર એટલે નો વર્ગ 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 10 નો વર્ગ 100 6 નો વર્ગ 36 0 નો વર્ગ 0 અને 9 નો વર્ગ 81 જેનો ટોટલ થશે 222 એ જ રીતે વી સ્ક્વેર તો આનો 4 નો વર્ગ 16 6 નો વર્ગ 66 99 81 2 2 4 5 5 25 ને 6 6 36 એનું ટોટલ થશે 198 બસ હવે આર શોધતી વખતે સૂત્ર મૂકી દઈશું આર બરાબર એન સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ માઇનસ સિગ્મા વી અપન અંડર સ્ક્વેર રૂટ એન સમેશન યુ સ્ક્વેર માઇનસ સમેશન યુ આખા નો સ્ક્વેર વર્ગ ગુણમાં એન સમેશન યુ સ્ક્વેર માઇનસ સમેશન વી આખા ગુણ નો સ્ક્વેર બરાબર તો આ જૂનું સૂત્ર હવે એની કિંમત મૂકીશું r = 6 = 156 - 26 / 2 એ અંદર આપણે ગણેલું છે 6 = 222 - 26 નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં 6 = 198 - 2 નો વર્ગ તો 154 * 6 924 ને 26 * 2 52 222 * 6 1332 26 નો વર્ગ 674 * 198 * 6 1188 2 નો વર્ગ થશે 4 924 માંથી 52 જશે 872 આમાં 1332 માંથી 676 જશે તો રહેશે 656 1188 માંથી 4 જશે તો 1184 હવે 872 ને 872 આ બેનો ગુણાકાર આવ્યો 774704 જેનું વર્ગમૂળ થાય છે 881.31 આ બેનો ભાગાકાર કરવાથી 0.99 મળે છે આમ 0.99 એટલે એકની નજીક જ કહેવાય એટલે સંપૂર્ણ ધન સહસંબંધ કહી શકાય પરંતુ રાઈટ એક હોય તો જ સંપૂર્ણ કહેવાય તેથી આપણે અહીંયા અંશત પણ ગાઢ કેવો ગાઢ ધન સહસંબંધ લખાશે ત્યાર પછી 10મો દાખલો છે જેમાં સભ્યોની સંખ્યાને આપણે એક્સ લેવાના છે અને પેટ્રોલની વપરાશને વાય લેવાના છે અહીંયા 3 5 2 4 3 6 1 એ સભ્યોની સંખ્યા છે જેનો ટોટલ 24 થાય છે
અને પેટ્રોલનો વપરાશ 11.5 લિટર 21 14.5 15.5 7 22.5 10 વત્તા 10 એટલે ટોટલ થયું 102 તો પહેલા આપણે મધ્યક શોધવા માટે સરવાળો કરી લઈશું તો 24 ભાગ્યા 1 2 3 4 5 6 7 24 ભાગ્યા 7 કરીશું તો 3.43 આવશે અભી બોલ છું તો આમ 24 અને 102 છે તો પહેલા મધ્યક શોધીશું x બાર બરાબર સિગ્મા xi અપોન n એટલે 24 ભાગ્યા 7 3.43 આયા અને yi 102 છે તો y બાર બરાબર સિગ્મા yi અપોન n એટલે 102 ભાગ્યા 7 14.17 તો મિત્રો આમાં પહેલી સંખ્યાને કોઈ નિશ્ચિત સંખ્યા વડે ભાગી શકાતી નથી એટલે ધારેલો મધ્યક 3.43 ની નજીકની સંખ્યા કઈ લઈશું એ બરાબર 3 અને કોઈ સંખ્યા વડે નહીં ભાગાતું એટલે cx બરાબર 1 આવશે હવે બીજાની અંદર દેખીશું તો પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા ટોટલ 14.57 આવ્યું છે તો પોઈન્ટ પછી એક લેવાય 14.5 લઈ લઈએ તો પણ ચાલે પણ એ પાછળ 7 છે એટલે b બરાબર આપણે કેટલા લઈએ છે 14.6 હવે યાદ રાખશું પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો એ પોઈન્ટને દૂર કરવા માટે છેદમાં 0.1 લખાણો જો પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો દૂર કરવા માટે 0.01 લખાશે અહીંયા એક જ પોઈન્ટ છે એટલે 0.1 વડે ભાગ્યું જો બે પોઈન્ટ હોય બે પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 0.01 વડે ભાગો છે બરાબર તો આનું ધ્યાન રાખશો હા તો u બરાબર લખાશે xi - 3 ભાગ્યા 1 અને v બરાબર લખાશે yi - 14.6 ભાગ્યા 0.1 તો હવે u આવ્યો તો 3 3 માંથી 3 જશે એક તો ગણવાની તો 3 માંથી 3 જાય તો 0 5 માંથી 3 જાય 2 2 માંથી 3 જાય માઇનસ 1 4 માંથી 3 જાય 1 3 માંથી 3 જાય 0 6 માંથી 3 જાય 3 અને 1 માંથી 3 જાય તો માઇનસ 2 એવી રીતે 11.5 તો 11.5 માઇનસ 14.6 ભાગ્યા 0.1 એટલે આવશે માઇનસ 31 21 માઇનસ 14.6 ભાગ્યા 0.1 એટલે આવશે 64 14.5 માઇનસ 14.6 ભાગ્યા 0.1 એટલે આવશે માઇનસ 1 15.5 માઇનસ 14.6 ભાગ્યા 0.1 તો આવશે 9 7 માઇનસ 14.6 ભાગ્યા 0.1 આવશે માઇનસ 76 22.5 માઇનસ 14.6 ભાગ્યા 0.1 એટલે આવશે માઇનસ 79 સોરી પ્લસ 79 અને 10 માઇનસ 14.6 ભાગ્યા 0.1 આવશે તો માઇનસ 76 આ બંને નું ટોટલ 3 અને માઇનસ 2 થશે બસ હવે તો મિત્રો અહીંયા u અને v સુધીની આપણે ગણતરી જોઈએ હવે uv એટલે 0 ગુણ્યા 31 0 2 64 128 1 1 1 1 9 9 0 76 0 3 79 237 અને 2 46 92 થશે અને અહીંયા માઇનસ માઇનસ 1 પ્લસ એટલે ટોટલ 467 આવશે હવે u સ્ક્વેર એટલે 0 નો વર્ગ 0 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4 એનું ટોટલ થશે 19 એ જ રીતે v સ્ક્વેર તો 31 નો વર્ગ 961 64 નો વર્ગ 4096 1 નો વર્ગ 1 9 નો 81 76 નો 5776 79 માં 6241 અને 46 નો 2116 એનું ટોટલ થશે 19272 બસ હવે આ પદવાય એની કિંમત મૂકીશું તો r બરાબર m સમેશન uv માઇનસ સમેશન u ગુણ્યા સમેશન v વર્ગમૂળમાં n સમેશન u સ્ક્વેર માઇનસ સમેશન u સ્ક્વેર વર્ગમૂળમાં n સમેશન u સ્ક્વેર માઇનસ સમેશન v સ્ક્વેર તો n કેટલા હતા તો આપણે 7 તો 7 ગુણ્યા uv કેટલા આવશે 467 માઇનસ 3 ગુણ્યા માઇનસ 2 તો 3 ગુણ્યા માઇનસ 2 વર્ગમૂળની અંદર 7 સમેશન u સ્ક્વેર એટલે u નો સ્ક્વેર 19 આવશે અને v 3 u નો વર્ગ એટલે u આખા નો વર્ગ એટલે 3 નો વર્ગ થશે વર્ગમૂળમાં 7 ગુણ્યા સમેશન v સ્ક્વેર તો u સ્ક્વેર છે 19272 માઇનસ માઇનસ 2 આખા નો સ્ક્વેર તો આ બેનો ગુણાકાર આવે 3279 વત્તા 3 2 6 વર્ગમૂળમાં 19 133 અને 3 નો વર્ગ 9 તો 133 માંથી 9 જશે 19272 ગુણ્યા 7 એટલે તે 134904 2 નો વર્ગ 4 બાદ થશે તો 3275 આવશે 133 માંથી 9 જાય 124 અને આમાંથી 4 જશે તો 134900 તો 3275 આ બેનો ગુણાકાર 16,72,7,600 બરાબર જેનું વર્ગમૂળ આવશે 4,089.3 તો આના ભાગ્યા કરીશું તો 0.80 આવશે તો આ રીતે આ દાખલા આવી રીતના હોય તો પોઈન્ટ પણ ધારીને પોઈન્ટ દૂર કરી શકાય છે હજુ પણ આવો એક દાખલો છે